દીવ એરપોર્ટ નાગવા ખાતે વાર્ષિક એન્ટી હાઇજેકિંગ મોકડ્રિલનું 2021 નું આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ એરપોર્ટ નાગવા ખાતે વાર્ષિક એન્ટી હાઇજેકિંગ મોકડ્રિલનું થયું આયોજન, જે અનુસંધાને દીવ એરપોર્ટના એટીસી ટાવરને એક હાઇજેક ફ્લાઇટ આગામી 10 મિનિટમાં દીવ એરપોર્ટ પર લેન્ડ થશે એવો સંદેશ પ્રાપ્ત થયેલ. આ મુશ્કેલ પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે એરોડ્રોમ સમિતિના, જેમાં દીવ જિલ્લા પ્રશાસનમાં અધિકારીઓ, ભારતીય એરપોર્ટના અધિકારીઓ, કે અવસુભના અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફાયર ઓફિસર, ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર્સ, દીવ પોલીસના અધિકારીઓ, બોમ્બ સર્ચ અને પ્રિવેન્ટિવ સ્ક્વોડના અધિકારીઓ વગેરે હોય છે. આ તમામને સક્રિય કરવામાં આવ્યા હતા અને દીવ એરપોર્ટની એન્ટી હાઇજેકિંગ આકસ્મિક યોજના મુજબ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો. આ મોકડ્રિલ અંતર્ગત એરોડ્રોમ કમિટી તરફથી દીવના ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહે આતંકવાદીઓ સાથે વાતચીત કરી હતી. આખરે વાતચીત દ્વારા તમામ મુસાફરોને આતંકવાદીઓની પકડમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. આવી મોકડ્રિલ દીવ એરપોર્ટ પર કરવામાં આવી હતી. આ પ્રસંગે એરપોર્ટ ડાયરેક્ટર સફીક યુસાએ જણાવ્યું હતું કે એન્ટી હાઇજેકિંગ મોકડ્રિલ અમારા કાર્યનો એક ભાગ છે, જે દર વર્ષે દીવ એરપોર્ટ નાગવા પર ડ્રિલ તરીકે હાથ ધરવામાં આવે છે. અંતમાં એરોડ્રોમ સમિતિ વતી દીવ જિલ્લા નાયબ કલેક્ટર હરમિંદરસિંહે આ મોકડ્રિલમાં ભાગ લેવા બદલ તમામ સહભાગી એજન્સીઓનો આભાર માન્યો હતો અને આજના કાર્યક્રમના ઉપલક્ષમાં તેઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને બિરદાવી હતી. આ પ્રસંગે દીવ SDPO મનસ્વી જૈન, દીવ SHO પંકેશ ટંડેલ, દીવ એરપોર્ટના ડાયરેક્ટર સફીક યુશા અને કાસો અનંતકુમાર સિંહના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર સાલ એક બાર સાલ મેં એક બાર એરપોર્ટ પર કરવી પડતી હૈ. ઉસી તરીકે સે હમને દીવ એરપોર્ટ પર આજ 26 નવંબર કો એન્ટી હાઇજેકિંગ મોક એક્સરસાઇઝ કી. इसका पर्पज़ ये होता है कि जब भी हवाई अड्डे पर या किसी हवाई जहाज़ का अनलॉफुल इंटरफेरेंस हो जाए, कोई व्यक्ति आके उस जहाज़ को हाईजैक करने की कोशिश करे, तो उस वक्त सभी एजेंसी कैसे इसको रिएक्ट करी, कैसे हैंडल करे, इसके लिए एक्सरसाइज होती है. इसके माध्यम से सबको ये पता चलता है कि हर एक को अपनी जिम्मेदारी ऐसी इमरजेंसी सिचुएशन में कैसे हैंडल करना है. तो इसमें एयर ट्रैफिक कंट्रोल, कम्युनिकेशन, फायर डिपार्टमेंट, CISF, सिटी फायर डिपार्टमेंट, सिटी हॉस्पिटल, एयरलाइंस, ग्राउंड स्टाफ सब मिलके एक साथ इस सिचुएशन से जुड़ते हैं और हर एक जन ये समझता है कि ऐसी सिचुएशन को कैसे हैंडल करना है. तो आज जो हमने एक्सरसाइज की थी उसमें एक जहाज ABC जहाज था, XYZ एयरलाइंस का, वो यहाँ पर हाईजैक सिचुएशन में पाया गया दीव एयरपोर्ट पर. और उसे हमने फिर एज़ पर हमारे जो प्रोसीजर होती भारत सरकार के प्रोसीजर के अनुसार उसे एक सेफ जगह जिसे हम आइसोलेशन बे कहते हैं वहाँ पर उसको पार करके उसको रोका गया और निगोशिएशन की प्रक्रिया की गई कि कैसे हम हाइजैकर के साथ निगोशिएट करके सिचुएशन को कंट्रोल करके रखते हैं जब तक कि भारत सरकार के रिप्रेजेंटेटिव्स को हैंडल न करें. और इस तरह से ये पूरी प्रक्रिया की गई. इसमें दीव एडमिनिस्ट्रेशन के जो डिप्टी कलेक्टर हैं श्री हरमिंदर सिंह, एज अ चेयरमैन ऑफ एरोड्रोम कमेटी, उन्होंने अपना रोल निभाया और एयरपोर्ट के जो बाकी सभी अधिकारी थे उसमें जुड़े हुए थे. ये एक्सरसाइज काफ़ी सफल रही क्योंकि इसमें करीब 120-130 लोगों ने इसमें भाग लिया और सभी डिपार्टमेंट ने